અંકલેશ્વરના સંજેલી ગામ ખાતે પતિ પત્ની વચ્ચે નજીવી બાબતમાં થયેલ ઝઘડામાં પતિએ પત્નીને છરાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર મંગળવારની નવરાત્રીની પ્રથમ સાંજ અંકલેશ્વર તાલુકાના સંજેલી ગામે પીપરી શેરીમાં રહેતા પરપ્રાંતીય બિહારી પરિવાર માટે અપશુક અને આળ સાબિત થયો હતો. મૂળ બિહારના વતની અને હાલ સંજેલી ગામમાં રહેતા મનોજસિંહ હેતરામસિંહ યાદવને તેની પત્ની ઉષાદેવી સાથે કોઈ બાબતે ઝઘડો થતાં પતિએ પત્નીને બિસરાપોટલા બાંધી બિહાર જતા રહેવા કહ્યું હતું. પરંતુ પત્નીએ સામે કહ્યું હતું કે મેં તમારી સાથે લગ્ન કર્યા છે અને તમારી સાથે જ રહીશ, પરંતુ બિહાર નહીં જાઓ. આ બાબતે ઉશ્કેરાયેલા પતિએ ઘરમાં પડેલ ધારદાર છરી ઉઠાવી પત્ની પર ઉપરા છાપરી ઘા કર્યા હતા અને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. દરમિયાન 3 વર્ષની માસૂમ પુત્રી કાજલ તેની માતાને ન મારવાની આજીજી કરતા હેવાન બનેલા એ સમયે તેની પુત્રી પર પણ છરીના અનેક ઘા ઝીકતા તે લોહી લુહાણ થઈ ઢળી પડી હતી. બનાવની જાણ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકને થતા પોલીસ ઇન્સ્પેક્ટર એનડી ચૌધરી તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે ઘસી ગયા હતા. પોલીસે પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યો હતો. જ્યારે મોતના કારણે માતા ગુમાવી ચૂકેલ બાળકી તથા જેલ ભેગા થનાર પિતાથી વિકૃતિ પડેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કુમાર યાદવ મૂળ બિહારનો વતની છે અને અહીં સંજેલીમાં રહી પ્રાઇવેટ કંપની નોકરી કરતો હતો. તેને પોતાની પત્ની અને એના મમ્મી અને એના સાળા તરફ પગ્યું છે. એના ઘરે આગળ આવેલા ઘરમાં શંકાસ્ત હતો. તેણે પોતાની પત્નીને આજે સાંજે ચપ્પાણ ઉપર છે ઘા મારી એની હત્યા કરી છે અને સાથે એની પોતાની નાની બેબી 3 વર્ષની એ પણ ઇન્જર્ડ થયેલી છે અને એની પરી ગઈ પીએમ સવાર થઈ છે. નાની બેબી જે ઇન્જર્ડ થઈ છે એમ અત્યારે અમે સારવાર માટે અહીંયા પોલીસમાં લાવેલા છે. મારવાનું કારણ એકચ્યુઅલી આને ઘરનો કંઈ અણ બનાવ છે. એના લગ્નગાળો 6 વર્ષનો છે પણ પોતે પત્ની સાથે રહ્યો જ નથી. આજથી 5 વર્ષ પહેલાં પોતાની પત્ની અહીં લાવેલો, પછી 7 મહિના અહીં રાખ્યા પછી પોતાના પિયર મૂકી આવેલો પાછો. એટલે આજે આવેલા આજે એને મારેલા છે. અવિ સહેદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.